आरेवड़ा ग्रुप द्वारा पक्षी बचाओ अभियान शुरू करवामां आव्युं हतुं अने आ वर्षे उत्तरायणना दिवसथी मांडीने उत्तरायणना बीजा दिवसनी बपोर सुधीमां 265 जेटला ईजाग्रस्त पक्षीओने सारवार आपवामां आवी हती। ઉત્તરાયણના તહેવારમાં લોકો સારામાં સારા માંજાથી રંગાયેલી મજબૂત દોરીથી પતંગ ઉડાડવાનો આગ્રહ રાખે છે, પરંતુ તેઓ એવું ધ્યાન નથી રાખતા કે આ મજબૂત દોરીથી પતંગ કપાય કે ના કપાય, પરંતુ આકાશમાં ઉડતા અબોલા પંખીઓ જરૂરથી ઈજાગ્રસ્ત થાય છે અને મૃત્યુ પણ પામે છે। ત્યારે જીવદયા પ્રેમીઓ આ બાબતોને ધ્યાનમાં રાખીને પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવતા હોય છે, જેમાં પારેવડા ગ્રુપ સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનમાં ઉત્તરાયણમાં દોરીથી ઘવાતા પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરીને તે સાજા થઈ જાય ત્યાં સુધી સાચવી રાખવામાં આવે છે। આ વર્ષે ઉત્તરાયણના દિવસે અને વાર્ષિક ઉત્તરાયણના દિવસે એમ બે દિવસમાં 265 જેટલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વન વિભાગની દેખરેખ હેઠળ તેમને વન વિભાગમાં મોકલવામાં આવ્યા હતા। આ ગ્રુપમાં સતત 365 દિવસ પક્ષી બચાવનું અમે કામ કરીએ છીએ। ઉત્તરાયણ દરમિયાન ગઈકાલ સાંજ સુધીમાં અમારી પાસે 200 પક્ષીઓ આવ્યા હતા અને આજે સવારથી 65 પક્ષીઓ કુલ આવેલા છે। છેલ્લા 3 કલાકમાં અમારી પાસે 65 પક્ષીઓ આવેલા છે અને આ દરેક પક્ષીઓની અમે સારવાર કરીએ છીએ આ જગ્યા ઉપર, અને સારવાર કર્યા બાદ તેને 2 કલાક રાખીને પછી એને બીજી જગ્યા પર શિફ્ટ કરીએ છીએ। આ જગ્યા ઉપર ત્યાંથી જ્યારે પક્ષી સાજું થાય ત્યારે તે જગ્યા પરથી તેને ઉડાડી દેવામાં આવે છે। અત્યાર સુધીમાં કુલ ગઈકાલ સાંજ સુધીમાં 17 પક્ષીઓના મૃત્યુ થયેલા છે અને આજે સવારથી જે પણ પક્ષીઓ આવેલા છે તે બધા અત્યારે હાલમાં પરિસ્થિતિમાં સારું છે અને સારવાર હેઠળ છે। પારેવડા ગ્રુપ સંસ્થા દર વર્ષે આવા ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપે છે અને તેમને બચાવવાનો પૂરતો પ્રયત્ન પણ કરે છે, તેમ છતાં આ વર્ષે દોરીથી ઘવાયેલા 265 થી 300 જેટલા પક્ષીઓમાં 17 પક્ષીઓની હાલત ખૂબ જ ગંભીર હતી અને સારવાર આપવા છતાં આ 17 પક્ષીઓના મૃત્યુ થયા હતા, તથા વાસી ઉત્તરાયણની રાત સુધીમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યા 400 થી વધી જશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું। આ સંસ્થા 365 દિવસ ઈજાગ્રસ્ત અને બીમાર પક્ષીઓને સારવાર આપે છે અને પક્ષીઓ સાજા થઈ જાય ત્યારબાદ તેમને આકાશમાં ઉડવા માટે મુક્ત કરી દેવામાં આવે છે। સારવાર દરમિયાન પક્ષીઓને ઇન્જેક્શન દ્વારા ખોરાક પણ આપવામાં આવે છે અને આવી રીતે આ અબોલા નિર્દોષ પક્ષીઓના જીવ બચાવીને એક ઉમદા કાર્ય કરવામાં આવે છે। પારેવડા ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન છેલ્લા 8 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 365 દિવસ સુધી પક્ષીઓને સારવાર કરવામાં આવે છે અને ખાસ કરીને ઉત્તરાયણમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપવાથી માંડીને તેઓ સાજા થઈ જાય છે ત્યાં સુધી સારવાર કરવામાં આવે છે। તો આપણી સાથે આ સંસ્થાના ડોક્ટર જોડાઈ રહ્યા છે, જેમની સાથે વાત કરીને આપણે જાણીશું કે પ્રાથમિક સારવાર દરમિયાન તેઓ કઈ કઈ રીતે પક્ષીઓને ટ્રીટમેન્ટ આપે છે અને કેવી રીતે અબોલા પક્ષીઓના જીવ બચાવે છે। દર વર્ષની જેમ પારેવડા ગ્રુપમાંથી આણંદ વેટનરી કોલેજમાંથી આ ડોક્ટરો આવે છે, એ વખતે આ વખતે બી 13 ડોક્ટરોની ટીમો અહીંયા આગળ આવેલી છે। સૌ પ્રથમ તો આ કબૂતરો સૌથી વધારે માત્રામાં અહીંયા આગળ આવે છે અને એમાં સૌથી વધારે જે ચાઇનીઝ દોરાઓનો યુઝ થાય છે એના કારણે પાંખો જે ઘવાયેલી હોય છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। પ્રાથમિક સારવાર આપી અને એને સ્ટેબલ કરી અને પછી એને સૂચર લઈ અને જે પાંખો કપાયેલી હોય છે એ જોડી દેવામાં આવે છે અને એનું પ્રોપર 3 થી 5 દિવસ સુધી સાજા થાય ત્યાં સુધી એમનું ફોલોઅપ પણ લેવામાં આવે છે। આ વખતે 13 તારીખથી આજનો દિવસ 15 તારીખ સુધી સૌથી વધારે માત્રામાં કબૂતરો આવેલા છે અને એમનું ડેઈલી ફોલોઅપ લેવાય છે અને એમની સારવાર કરવામાં આવે છે। અને આ વખતે જે ખાસ કરી અને બર્ડ ફ્લૂ જે ચાલી રહ્યો છે એની માટે પણ ખાસ કરીને પ્રિકોશનો લેવામાં આવ્યા છે, જેમાં કે બધા જ ડોક્ટરોને અને ગ્રુપના વોલ્યુન્ટરોને ખાસ ફરજિયાત માસ્ક અને ગ્લોવ્સ પહેરી અને બર્ડને હેન્ડલ કરવાનું, બર્ડને ટ્રીટ કરવાનું એ પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે। તો આપે જોયું કે અહીંયા પારેવડા ગ્રુપ દ્વારા કઈ રીતે આ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે અને જ્યાં સુધી તેઓ સાજા થઈ જાય છે ત્યાં સુધી તેમને અહીંયા દરકાર કરવામાં આવે છે અને ત્યારબાદ વન વિભાગની દરકાર રાખીને એમને જાણ કરીને અને તેમને રિલીઝ કરવામાં આવે છે। કેમેરામેન વિજયસિંહ ડોળ સાથે રેખા પાંડે, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।